દીવમાં કોરોનાનો ફરી પગપેસારો ન થાય તે માટે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા નાના મોટા વેપારીઓના રેમડમબલી સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। દીવ પ્રશાસન અને પ્રજા માટે ખુશીની વાત એ છે કે અત્યારના તબક્કામાં લેવાયેલા 100 જેટલા સેમ્પલમાંથી એક પણ કેસ કોરોના પોઝિટિવ નોંધાયો નથી। દીવ કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવીને જણાવવામાં આવેલ કે દીવમાં કોરોના પોઝિટિવના તમામ દર્દીઓ રિકવર થઈ ચૂક્યા છે અને દીવ જિલ્લો હાલ કોરોનાથી સંપૂર્ણ મુક્ત છે, પરંતુ હાલ તહેવારોને લઈને દીવમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જેને લઈ દીવ જિલ્લા પ્રશાસને તકેદારીના ભાગરૂપે તમામ વેપારીઓના કોરોના ટેસ્ટ માટે રેન્ડમલી સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી દીધી છે। એમણે તેના ભાગરૂપે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના માર્ગદર્શન હેઠળ હેલ્થ ઓફિસર ડૉક્ટર કે વાય સુલતાનના દિશાનિર્દેશનમાં લેબ ટેકનિશિયન હેમલ બામણિયાના નેતૃત્વમાં દીવ આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા દીવના બજારોમાં જઈ નાના મોટા વેપારીઓના સેમ્પલ લેવામાં આવી રહેલ છે અને તે આધારે દીવ પ્રશાસન દ્વારા RT-PCR દ્વારા રેન્ડમલી ટેસ્ટ માટે તે સેમ્પલ સિલવાસ મોકલવામાં આવી રહેલ છે। દીવમાં રેન્ડમ ટેસ્ટ સંદર્ભે દુકાનદારો, નાના મોટા વેપારીઓ, શાકભાજી વેચનારાઓ, રિક્ષા ચાલકો, મચ્છીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો એટલે કે દંગાઓમાં કામ કરનાર મજૂરો, માછીમારો વગેરે લોકોના પણ ટેસ્ટિંગ કરવામાં આવનાર છે તેમ જાણવા મળેલ છે। આ ઉપરાંત નાગવા એરપોર્ટ પરથી અવર જવર કરનાર મુસાફરોના પણ રિપીટ તેમજ જરૂરી ટેસ્ટ કરવામાં આવી રહેલ છે। આ સાથે પ્રશાસન દ્વારા સ્થાનિકોની સાથે પર્યટકોને પણ માસ્ક પહેરવા, સેનિટાઇઝરનો ઉપયોગ કરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અનુરોધ કરવામાં આવી રહેલ છે। દીવ પ્રશાસન માટે અને દીવની પ્રજા માટે ખુશીની વાત એ છે કે અત્યાર સુધીમાં લેવામાં આવેલ સેમ્પલમાંથી 100 સેમ્પલ ટેસ્ટ કરવા માટે સેલવાસ મોકલવામાં આવેલ, જેના રિપોર્ટ આવતા આમાંથી એક પણ કેસ પોઝિટિવ મળી આવેલ નથી, તે ખૂબ જ ખુશીની વાત છે। મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ। ડૉક્ટર મૌલિક ચૌહાણ, સાંતમ ડેન્ટલ ક્લિનિક પ્રાંતિજ, આપ સૌ પ્રાંતિજવાસીઓને ZSTVના માધ્યમથી દિવાળીની શુભકામનાઓ પાઠવું છું અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। નવું વર્ષ આપ સૌને સુખદાયી, ફળદાયી, લાભદાયી નીવડે એવી સૌને પ્રભુને પ્રાર્થના। આ કોરોનાના સંકટમાં આપ સૌ પ્રાંતિજવાસીઓને એટલી મારી નમ્ર વિનંતી કે સૌ દિવાળીના પર્વમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને જે બી તમારી ખરીદી હોય કે જે બી હોય એ તમે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને કરો, અને બીજું સૌ માસ્ક, સેનિટાઇઝરનો વારંવાર ઉપયોગ કરો, ઘરની બહાર નીકળતી વખતે રેગ્યુલર માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, એ સૌ ધ્યાનમાં રાખશો। વેપારી વર્ગ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આવતું વર્ષ ખૂબ જ સારું જશે એવી પરમાત્માને પ્રાર્થના કરું છું। માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે। તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા। માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર
અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો મા હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007993.